બાળકો, આજના વિડીયોમાં આપણે આ ડાળી ડ્રો કરીશું. ગુજરાતી મીડિયમ વાળાને પેજ નંબર 38 ઉપર અને ઇંગ્લિશ મીડિયમ વાળાને પણ પેજ નંબર 38 ઉપર આપેલી છે. તેના માટે સૌથી પહેલા તમે બાજુના પેજમાં આવી રીતના બરોબર વચ્ચે પાર્ટીશન પાડી દો, બરોબર. હવે અહીંયા આપણે ડ્રો કરવાનું છે. સૌથી પહેલા તો સાવ આછી, કોઈએ ભાર દઈને ડ્રો કરવાનું નથી. સાવ આછી બરોબર વચ્ચે પેજથી આવી રીતના થોડીક આડા અવળી બે લાઇનિંગ ડ્રો કરીશું, બરોબર. હવે આ ઉપરનું ફૂલ ડ્રો કરીશું. તેના માટે અહીંયા અહીંયા અહીંયાથી થોડીક ઉપર જગ્યા રાખી વચમાં સાવ આછું આવડું ડ્રો કરવાનું. અહીંયાથી હવે સ્ટાર્ટ થોડુંક મોટું, બરોબર. અહીંયાથી આમ સ્ટાર્ટ કરતું જવાનું છે. અહીંયા જગ્યા રાખવાની છે થોડુંક આવી રીતના અડાવડું. અહીંયાથી આમ બરોબર અહીંયાથી આમ આવી રીતના આમ હવે અહીંયાથી આખું જોડી દેવાનું છે આવી રીતના આમ. અને અહીંયાથી જે આ વચ્ચેનો ભાગ છે એ ઇરેઝ કરી નાખશું, બરોબર. આખું થઈ ગયું. અહીંયા જે આપેલું છે એ બરોબર. અને હવે આ ડાળી જરાક અહીંયાથી આમ પતલી જોડી દેશું. હવે આ પાન ડ્રો કરવાનું છે. તેના માટે અહીંયા વચ્ચેથી અહીંયાથી સૌથી પહેલા આવી રીતના આમ રાખી અહીંથી જરાક આટલું મૂકી દેવાનું. જો આટલું મૂકી અહીંયાથી થોડુંક આમ બરોબર અહીંયાથી આવી રીતના થોડુંક સીધું લઈ આમ હજી વચ્ચેનું લીધું છે અહીંયાથી આપણે આમ કરી લઈ, બરોબર. હવે નીચે આવી રીતના કરી અહીંયાથી થોડીક જગ્યા મૂકવાની છે. અહીંયાથી થોડીક જગ્યા મૂકવાની છે. આજે અહીંયાથી સીધું ડ્રો કરવાનું સ્ટાર્ટ કરવાનું નથી, પહેલા આપણે આ લાઈન ડ્રો કરવાની છે. તેના માટે અહીંયાથી થોડીક આ જગ્યા મૂકી અહીંયાથી આમ બરોબર અહીંયાથી આ ડ્રો કર્યું. અહીંયાથી થોડુંક આવી રીતના આ જે છે એ આમ લઈ લઈએ, બરોબર. અહીંયાથી આમ આખું આવી રીતના. હવે આ બાજુ અહીંયાથી થોડુંક આમ લઈ બરોબર આવી રીતના આમ લઈ આમ. હવે આ જે આપેલા છે આ બધા એ ડ્રો કરીએ. અહીંયાથી આવી રીતના તમારે સ્કેચપેન અથવા તો વોટર કલર દ્વારા કરવાના છે. અહીંયાથી આમ લઈ બરોબર સીધા પેન્સિલથી ન કરતા, પેન્સિલથી કરો તો સાવ આછું. આ તો હું તમને શીખવાડવા માટે ડ્રો કરું છું. સીધા સ્કેચપેન અથવા તો વોટર કલરથી કરશો તો વ્યવસ્થિત દેખાશે. આવી રીતના કરી અહીંયાથી આમ અને અહીંયાથી આમ. તો આ થઈ ગયું આપણું ડ્રો રેડી.